લોકડાઉનમાં આપણી પાસે બહુ ઓછી વસ્તુમાંથી પણ આપણે સ્વીટ બનાવી શકીએ છીએ, તો હું આજે તમને મલાઈનો મૈસૂર બનાવતા શીખવાડીશ. એમાં ફક્ત બે જ વસ્તુની જરૂર પડે છે, મલાઈ અને ખાંડ, અને એમાં ઇલાયચી પાવડર. આ ત્રણ વસ્તુથી આપણે મૈસૂર બનાવતા શીખીશું. એક વાટકી મલાઈ હોય તો એમાં પા વાટકી એટલે ત્રણ ચમચી જેટલી ખાંડ નાખશું અંદર, અને એકદમ સ્લો ફ્લેમ પર એને હલાવતા રહીશું. આવી રીતે આપણે એને સતત હલાવતા રહીશું, સ્લો ટુ મીડિયમ ગેસ પર, મીડિયમ ટુ ફાસ્ટ નહીં. આવી રીતે હલાવતા હલાવતા એકદમ જાડું થવા આવે અને એ ઘી છોડશે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હજુ આ થોડુંક જાડું થયું છે પણ હજી આપણે ઘી છોડવા નથી માર્યું, ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. ઘી છોડે ત્યાં સુધી એને હલાવતા રહીશું, ચોંટે નહીં એટલા માટે આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. હજી હવે આપણે આ જુઓ એકદમ ઘી છોડવા માંડ્યું છે તાવડી, અને આ જાળી પણ પડવા માંડી છે. આ જ વખતે આપણે એની અંદર ઇલાયચી પાવડર નાખી દઈશું. ઘી એકદમ છોડી દીધું છે અને એકદમ જાળી પડવા માંડી છે. તમે જોઈ શકશો નજીકથી એકદમ દેખાશે, જુઓ તમને જાળી પડવા માંડી. હજુ 2 મિનિટની વાર છે એને ઉતારવા માટે, પણ જ્યારે આવું થઈ જાય ત્યારે સમજી લેવાનું કે આ મૈસૂર તૈયાર થઈ ગયો છે. બસ હવે આ બદામી કલરનો થઈ ગયો છે. હવે આપણો આ મૈસૂર ઠારવા માટે રેડી છે, એને આપણે એક થાળીમાં ઠારી દઈશું. આપણો આ મૈસૂર તમે જોઈ શકો છો કેટલી સરસ જાળી પડી છે, અને ઘી પણ એમાંથી તમે જોઈ શકો છો કે કેટલું બધું આપણને પાછું મળ્યું છે. બિલકુલ ઘીનો ઉપયોગ મેં કર્યો નથી આની અંદર, અને તેમ છતાં હવે 2 મિનિટ એને ઠરવા દઈશું અને પછી એના આપણે પીસીસ કરીશું. હવે આપણે આના પીસ પણ કરી દઈશું. 10 મિનિટની અંદર આપણો આ મૈસૂર તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો મૈસૂર તૈયાર થઈ ગયો છે. જુઓ યમ્મી, એકદમ ડેલિશિયસ. તો જો તમને આ રેસીપી ગમી હોય, એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સવાળી, તો તમે બધા જરૂરથી પોતાના ઘરે ટ્રાય કરશો અને લાઈક કરશો અને શેર કરશો. ધન્યવાદ.